જે મકાનો છે તે મકાનો બંધ કરવામાં આવ્યા છે અને જે સામાન છે તે સામાન અત્યારે બહાર જે છે તે કાઢી રહ્યા છે. લગભગ 200 કરતા પણ વધારે લોકો જે છે તે સરકારી સ્કૂલોમાં અને જે બદ્રીનારાયણ મંદિર જે છે તે બદ્રીનારાયણ મંદિરમાં એમને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અજાજણ વિસ્તારના સ્વામિનારાયણ મંદિરની આસપાસ પણ મોટા પ્રમાણની અંદર પાણી ભરાયા છે અને હવે જેટલા જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ભરતીના પાણી જેટલું વધશે તેવો આ તાપી નદીના જળસ્તરમાં પણ હજી વધારો આવી શકે છે. કારણ કે જે દરિયો પાણી રહેતો હોય છે તે દરિયો પાણી રહેતો બંધ થશે અને તેના કારણે જે આ રેવા નગર સહિતના વેડ રોડ છે, ભરીમાતા ચોક છે, આ જે તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પાણી જે છે તે વધુ પ્રમાણમાં ભરાઈ શકે છે. કારણ કે હજી પણ ઉકાઈ ડેમની અંદર જે પાણીની આવક છે તે 5 લાખ ક્યુસેક કરતાં પણ વધારે છે. એટલે લગભગ અત્યારે 1,85,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે જે વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે કે હજી પણ આવક જે રીતે પાણીની થઈ રહી છે તે જોતાં પાણી જે રીતે છોડવામાં આવી રહ્યું છે અને બીજી તરફ જ્યારે ભરતીનું પાણી જ્યારે અહીં એકત્રિત થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ શકે છે તે લોકો પોતાને ઘરવખરીનો સામાન લઈને અત્યારે બહાર નીકળી રહ્યા છે અને જેટલો પણ સામાન અંદર હોય છે તે મહદઅંશે અહીં પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે અને મોટું નુકસાન પણ થતું હોય છે. તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અહીંના જે લોકો છે તેમને સૂચન કરીને જેટલી પણ ઘરવખરી છે તે બહાર લઈ જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે ફાયર વિભાગના જવાનો પણ અહીં આવ્યા હતા અને નજીકમાં જે બદ્રીનારાયણ મંદિર છે ત્યાં આગળ અને જે સરકારી સ્કૂલ છે ત્યાં આગળ અત્યારે તેમને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. કારણ કે હજી સમય પસાર થતાની સાથે ભરતીનું પાણી જ્યારે વધી જશે ત્યારે આ જે નીચાણવાળા વિસ્તારો જે છે તેમાં હજી પણ પાણી આવી શકે છે. એ પ્રકારની દહેશતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા અહીંયા 200 જેટલા જે લોકો છે તેમને સ્થળાંતરિત કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. બિલકુલ દેવેન, આભાર તમામ વિગતો આપવા બદલ. તો આ હતો અમારા સંવાદદાતા દેવેન ચિત્તેનો રિપોર્ટ સુરતથી, જ્યાં તમામ વિસ્તારમાં અત્યારે હાલ પાણીનો ભરાવો છે. વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે અને રાજકોટના તમામ જે વિસ્તાર છે તે જળ તરબોળ થઈ ચુક્યા છે. શાસ્ત્રી મેદાન હોય, રેસકોર્સ હોય કે પછી હોય હોસ્પિટલ ચોક, પોપટ પર આ વિસ્તાર, આ તમામ જગ્યા પર વરસાદી પાણીનો